કોરોના વાયરસને કારણે સમગ્ર દેશ અને દુનિયામાં દહેશતનો માહોલ સર્જાયો છે તે દેશના અર્થતંત્ર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. નવસારી જિલ્લામાં 15,000થી વધુ લોકોને રોજગારી આપતા હીરા ઉદ્યોગની હાલત હાવ કફોડી બની છે. મંદીનો માર સહન કરી રહ્યા છે તેવા સમયે કોરોના વાયરસના કારણે હીરાની લેવેચ બંધ થઈ જવા પામી છે. નવસારી શહેરમાં હીરા ઉદ્યોગે સૌથી રોજગારી આપતા વિભાગ છે, જેમાં ખાસ કરીને ઝીણા હીરાની પોલિશિંગ એ નવસારીની વિશેષતા છે. છેલ્લા કેટલાક સમયથી હીરા ઉદ્યોગની મંદી રત્ન કલાકારોની ઊંઘ હરામ કરી નાખી છે, ત્યારે હવે કોરોનાની આપત સામે આવીને ઊભી છે. કોરોના વાયરસને કારણે હીરા ઉદ્યોગને લોકડાઉન કરવું પડે તેવી સ્થિતિ ઊભી થવા પામી છે. ડાયમંડ એસોસિએશન દ્વારા 10 દિવસ બંધ કરવાનો નિર્ણય પણ લીધો છે. ઉદ્યોગના સંચાલકો પાસે જોબ વર્ક ન હોવાને કારણે કારીગરોને કામ મળતું બંધ થવા પામ્યું છે. જોબ વર્ક ન મળવાને કારણે બેરોજગાર થવું પડે તેવા સંજોગ ઊભા થવા પામ્યા છે. ધનરાજ યાદવ. जी, इस समय माहौल बहुत ख़राब है. इस समय जो पहले 450 का होता था, अभी 150-200 का हो रहा है. परिवार चलाना इस समय भारी पड़ रहा है और सब कारखाने बंद होते जा रहे हैं. इस ये भी बंद हो सकता है कभी भी. ये किस वजह से हो रहा है? जी, ये कोरोना वायरस की वजह से हो रहा है. कृष्णचंद्र यादव. अभी जो हीरा उद्योग में कैसी परिस्थिति है? अभी परिस्थिति खराब है. क्या है, ये कोरोना वायरस की वजह से ना बहुत दिक्कत हो रही है. माल नहीं आ रहा है. यहाँ कारीगर 400-500 कमाते थे, आज वहाँ 100-150 रुपये भारी पड़ रहा है उनको कमाने में. अभी ऐसा रहा मार्केट तो कदा के महीने लास्ट तक बंद भी करना पड़े ऐसा ही रहा. इसलिए कि मेंटेनेंस खर्चा बहुत आ रहा है, पोसा नहीं रहा है, माल उतर नहीं रहा है, ऐसा है. નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન પ્રમુખ કમલેશ માલાણી, કોરોના વાયરસના હિસાબે સમગ્ર દેશમાં મંદીનો માહોલ જોવાઈ રહ્યો છે અને ખાસ કરીને હીરા બજારમાં જે ફોરેનના માર્કેટો જેવા કે એન્ટ્રોપ, હોંગકોંગ, બેંગકોંગ, ચાઇના જેવા દેશોમાં સમગ્ર હીરા ઉદ્યોગનું કામ ઠપ છે અને સાથે સાથે અત્યારે 2-3 દિવસથી બોમ્બેમાં પણ હીરા માર્કેટનું કામ એકદમ ઠપ છે, જેના હિસાબે એકદમ મંદીનો માહોલ સર્જાઈ ગયો છે. અને ખરેખર દરેક મિત્રોએ સાવચેતીના પગલાં રાખવાની ખાસ જરૂર છે. અને નવસારીમાં હીરા બજારમાં અમે લોકોએ બધાને સૂચના પણ આપી દીધી છે તકેદારીના પગલાં લેવા માટેની. અને આવતીકાલે એક મિટિંગ બોલાવીને 10 દિવસનું વેકેશન ડાયમંડ માર્કેટ જો રાખી શકતું હોય તો અમે લોકો 10 દિવસનું વેકેશન અહીંયા કરવા માટે તૈયાર છીએ. એક તરફ બેરોજગારી એક દેશની મહાસમસ્યા બની રહી છે અને હીરામાં મંદીથી કારીગરો કંટાળી ચૂક્યા છે અને હવે કોરોનાના કારણે વેપારીઓથી માંડીને રત્ન કલાકારોએ પણ સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. દીપક વસાવાજી, 21 નવસારી.